हृणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ में प्रकरण 134 तेमा सच्चिदानंद स्वामी जे भगवान ना प्रेमी संत हता ભગવાનની વિશે અનન્ય પ્રેમવાળા સંત હતા તેમને મહારાજે શું પરચો પૂર્યો તેમની મહારાજે કેવી રીતે રક્ષા કરી અને તેમના પ્રેમના બંધનમાં મહારાજ કેવા વશ થઈ ગયા હતા કેવા બંધાઈ ગયા હતા તે સર્વે વાત સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવી અને હવે આગળ મહારાજે પોતાના ભક્તોની વધુ કેવી રીતે રક્ષા કરી વધુ કેવી રીતે સહાય કરી છે તેનું સ્વામી આ પ્રકરણમાં વર્ણન કરે છે વળી કહું એક વાર્તા સાંભળી છે સુંદર સોય સામર્થી શ્રી મહારાજની સાંભળજો સહુ કોય સત્સંગ સૂર્ય સમશોભિયો અજ્ઞાનીઓ લુક થયા અંધ મુક્ત જગત માહી જોઈને બળી ઉઠ્યા માયાના બંધ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ જે વાત હું વર્ણવું છું તે મારા સ્વામી મારા શ્રી હરિ તેમની સામર્થ્યનું દર્શન કરાવનાર એક સુંદર ચરિત્ર છે માટે સૌ સાવધાન થઈને સાંભળજો સ્વામી લખે છે કે જે દિવસથી સત્સંગરૂપી સૂર્ય ઉદય થયો તે દિવસથી જે ઘુવડ જેવા જીવો હતા તે ઘુવડ જેવા જીવો સૂર્યએ કરીને અંધ થયા છે અને ભગવાન શ્રીહરિની જે સામર્થ્ય હતી ભગવાને પોતાનું જે ઐશ્વર્ય દેખાડ્યું પોતાના સંતો ભક્તો દ્વારા ઐશ્વર્ય દેખાડ્યું તે સર્વે જોઈને જે ઘુવડ જેવા જીવો હતા તે સર્વે બળી મર્યા છે અંધ થઈ ગયા છે અને સ્વામીએ એવું લખ્યું કે જે અજ્ઞાની ઉલુક જેવા જીવ હતા તે અંધ થયા છે સૂર્ય છે તે સમગ્ર પૃથ્વીનું પોષણ કરનારો છે સ્થાવર સૃષ્ટિ હોય કે જંગમ સૃષ્ટિ હોય સર્વેનું પોષણ કરનારો સૂર્ય જ છે સર્વેને શક્તિ આપનારો સૂર્ય છે અને વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે જો સૂર્ય પોતાની જે પોઝિશન છે અત્યારે જ્યાં સ્થિત છે તે થકી થોડા સેન્ટીમીટર પણ જો બીજી જગ્યાએ હોત તો આ પૃથ્વી પર કોઈ પ્રકારની જીવજંતુની પોષણ થઈ શકે જીવજંતુ આમાં આ પૃથ્વી પર રહી શકે એવું સંભવે જ નથી માટે એવી રીતનો સૂર્ય છે તે સમગ્ર પૃથ્વીનો પોષક તત્વ છે પોષણ કરનારો છે અને તેના થકી સર્વે જીવ જીવે છે સર્વે જીવ સુખ્યા થાય છે છતાં પણ જે દીવા જેવા જીવ હોય છે જેમનામાં અલ્પમાત્ર પ્રકાશ હોય છે થોડોક જ પ્રકાશ હોય છે કે કોઈ ફૂંક મારે તો ઉલઈ જાય એવા જે દીવા જેવા જીવ છે તે આ સૂર્યને જોઈને બળી મરે છે અને હવે બળી મરે એમાં વાક કોનો સૂર્યનો વાક તો કંઈ છે જ નહીં એ તો એનું કાર્ય કરે છે દીવાને એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારામાં આટલો પ્રકાશ છે અને મારા કરતાં સૂર્ય વધારે પ્રકાશિત છે માટે એ જો સૂર્યમાં સમાઈ જાય તો કંઈ વાંધો નથી પરંતુ એ પોતાના ગર્વમાં ને ગર્વમાં સૂર્યથી બળી મરે છે એવી રીતના ભગવાન શ્રીહરિ એમનો સ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન શ્રીહરિના પંચવર્તમાન યુક્ત સંતો પંચવર્તમાન યુક્ત હરિભક્તો તે સર્વેનું જીવન જોઈને જે અન્ય પથાવલંબી જીવો હતા જે અન્ય ઉપાસનાના માર્ગે કરીને જે ધર્મ આચરણમાં દ્રઢપણે નતા વર્તતા એવા જે જીવો હતા તે સર્વે શ્રીજી મહારાજના સંતોનું શુદ્ધ આચરણ જોઈને
એમનું ધર્મમય જીવન જોઈને, ભક્તિમય જીવન જોઈને તે સર્વે જીવો બળી મર્યા છે. ને સ્વામી તો નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે કે મહારાજના જે મુક્તો હતા તે જ્યારે જ્યારે આ અવની પર વિચરણ કરતા, ધરતી પર વિચરતા, ત્યારે તેમને જોઈને જે માયામાં બંધાયેલા જીવ હતા તે સર્વે બળી મરતા. એક વાત તો એ રહી કે જે મુક્ત છે એમનું જેવું જીવન તો એ નથી જ જીવી શકતા, પરંતુ એટલું જ નહીં પણ પોતે એમનાથી બળી મરતા. મહારાજ સ્વયં આનો દ્રષ્ટાંત આપે છે ગઢડા પ્રથમની 28મા વચનામૃતમાં કે જેમ અર્ધ બળેલું લાકડું હોય, આખું સળગ્યું જાય તો કંઈ વાંધો નથી અને ના સળગે તો કંઈ વાંધો નથી, પણ જો અર્ધ બળેલું જે લાકડું હોય, અર્ધ બળેલું કાષ્ઠ હોય, તેને તે જ્યારે સળગતું હોય ત્યારે એના થકી ધુમાડો નીકળે છે અને ધુમાડો કેવો હોય છે તો બીજાની આંખને બાળે. તેમ આ ઉલુક જેવા જે જીવ છે, ઘુવડ જેવા જે જીવ છે જેમને સૂર્યનો પ્રકાશ સહન નથી થતો, એવા જે જીવો છે તે સર્વે મહારાજના સામર્થ્યે કરીને બળી મરે છે. તો પોતે તો બળે જ છે, પણ બીજા જે એમને આશ્રિતજનો છે તેમને પણ સાચું શું છે તેની ઓળખાણ નથી થવા દેતા અને બીજાને પણ બાળે છે. અને તે આગળ શું કરે છે તે સ્વામી વર્ણવે છે. તેણે ઉપાધિ આદરી કરે સાધુને સંતાપ, મન સુબો કરે મારવા એવો પાપીને મન પાપ, સંત ફરે સર્વે દેશમાં કરવા પ્રભુની વાત, ભેખય સુર ભેડા થઈ માંડ્યો યતિ ઉત્પાત. સ્વામી લખે છે કે એ જે સંતો હતા, ભગવાનના મુક્તો હતા, તે જ્યારે જ્યારે પૃથ્વી પર વિચરતા ભગવાનની વાતો કરવા માટે, જીવને ભગવાન ઓળખાવવા માટે, એ જે વિષયમાં બંધાયેલા જીવ છે એમનું જીવન કેવી રીતે સુધરે, એમનો પણ કેવી રીતે મોક્ષ થાય, એવા આશયથી જ્યારે સંતો વિચરણ કરતા ત્યારે સાધુઓના નિસ્વાર્થપણાને જોયા વિના જે અજ્ઞાની જીવો છે, જે માયામાં બંધાયેલા જીવો છે, તે સર્વે સંતોને ઉપાધિ સર્જતા. અને મહારાજના સંતો તો એવી સ્થિતિવાળા હતા કે એમને ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ગમતું જ નહીં, ભગવાનની જેટલી આજ્ઞા હોય એટલી જ ક્રિયાને કરે, અને જો ભગવાનની આજ્ઞા ન થાય તો એમને બીજું કાંઈ જોઈએ નહીં, કેવળ એક ખૂનામાં બેસીને ભગવાનનું ભજન કર્યા કરે તો પણ અતિ અધિક સુખ્યા થાય. છતાં પણ ભગવાનની આજ્ઞા હતી માટે એ જે નિર્દોષ સંતો હતા તે વિચરણ કરતા, પરંતુ એમની નિર્દોષતા જે અંધ જીવો છે, જગતમાં બંધાયેલા જીવો છે, માયાના જીવો જે હતા, તેમને એમની નિર્દોષતા દેખાતી નહીં, અને તે માટે પાપીઓ જે હતા તે સંતોને મારવા માટેના મન સુભા કરતા. એવું એમના મનમાં પાપ વર્તતું કે જે શુદ્ધ આચરણવાળા સંતો છે તેમના થકી પ્રભાવિત ન થતા, પરંતુ એમની પ્રત્યે ઈર્ષ્યાએ કરીને એ લોકો એમને મારવા માટે તૈયાર થયા છે, એટલી પ્રબળ ઈર્ષ્યા એમના હૃદયને વિશે વર્તતી. અને એટલું જ નહીં કે સંતોને મારતા, પરંતુ આપણા શાસ્ત્રમાં, આપણા સંપ્રદાયના શાસ્ત્રમાં તો એવું વર્ણન છે કે સંતો ગામોગામ ફરતા, અને મહારાજે એવું પ્રકરણ ફેરવ્યું હતું કે ગામમાં પ્રવેશ ન કરવો પરંતુ ગામની સીમમાં જ રહેવું, માટે સંતો સીમમાં રહેતા હોય, ઘણા દિવસ સુધી કાંઈ અન્ન ન લીધું હોય, એવા સમયમાં જો કોઈક ગામમાંથી મુમુક્ષુજન હોય તે પવિત્ર સંતોને જોઈને કંઈક સીધું સામાન આપે તો સંતો સ્વયં પોતે રસોઈ કરીને ભગવાનને થાળ ધરાવીને જ્યાં જમવા જતા હોય ત્યાં ગામના દુષ્ટ લોકો આવીને સંતોને માર મારે અને એમને જે ભોજન બનાવ્યું હોય તે સર્વે ધોડી દે, સંતોને જમવા દે અને એને ગામ બહાર કાઢી નાખે. એમના ગામમાં તો એમને પ્રવેશ જ ન કર્યો હોય, છતાં પણ એ દ્વેષીઓ સંતો થકી એવી સંતોને એવી ગ્લાની પમાડતા, સંતોને એવું દુઃખ દેતા કે એમને જમવા પણ ન દેતા. અને એવા પણ પ્રસંગો છે કે દુષ્ટોએ નંદ સંતોને લાકડીએ કરીને એવો માર માર્યો છે કે સંતોના વાહા ફાટી ગયા છે, વાહામાંથી લોહી વહેવા માંડ્યું છે. અમુક સંતોનો એવો પણ ઇતિહાસ છે કે એમને વિચરણ કરતા કરતા એ ભગવાનના અક્ષરધામમાં સીધા આવી ગયા હોય, એટલો બધો દુષ્ટોએ એમને માર માર્યો છે. એવી રીતનું સહન કરતા કરતા સંતો વિચરણ કરે છે અને દુષ્ટોએ હેરાન ગતિ માંડી છે, અને એવી રીતને સંતોને હેરાન કરે છે તેની વાત સ્વામી હવે આ પ્રકરણમાં વર્ણવશે. અને આ પ્રકરણના જે શબ્દો છે
એ શબ્દે શબ્દે એક જ વાતનું અનુસંધાન રાખવાનું છે કે જે નંદ સંતો ભગવાનના અક્ષરધામના અખંડ સુખના લેનારા છે, ભગવાનની મૂર્તિમાં અખંડ રમનારા છે, તે નંદ સંતોએ આપણા જેવા જીવના કલ્યાણ માટે કેવું કેવું કષ્ટ સહન કર્યું છે, કેવી રીતે વિચરણ કર્યું છે, કેવી રીતે આ સત્સંગ સ્થપાયો છે, એના મૂળમાં જે નંદ સંતો શ્રીજી મહારાજ એમનું જે તપ છે, એમની જે મહેનત છે, તે સર્વેનો વિચાર આ પ્રકરણના શબ્દની જોડે જોડે રાખીને મહારાજને સામર્થ્યનો, એમના ભક્તવત્સલપણાનો તો વિચાર ચોક્કસ અમે રાખવાનો છે, પરંતુ નંદ સંતોની જે દયાળુતા હતી, એમની જે કરુણા છે, એમની જીવ પ્રત્યેની જે વાત્સલ્યતા છે, તેનો પણ વિચાર આ પ્રકરણમાં ચોક્કસ રાખવાનો છે. હવે આગળ એ ભેખધારીઓ જે હતા, એ જે દુષ્ટ જીવો હતા, બાવો હતા, તેમને સંતોને કેવી રીતે હેરાન કરે છે તેનું સ્વામી વર્ણન કરે છે. ભેખ ધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામી ના સાધુ ફરે છે, તેને મરાવી નાખીએ જ્યારે, થાય આપણને સુખ ત્યારે, માટે સહુ મળીને વિચારીએ, એના મોટા મોટાને મારીએ, મુક્તાનંદ યાદી જે મોટેરા છે, જો અધિકારી સતસંગ કેરા. ભગવાન શ્રીહરિના સંતો શ્રીહરિની આજ્ઞા લઈને જ્યારે વિચરણ કરે છે, ગામો ગામ જઈને જીવને ભગવાન ઓળખાવે છે, ત્યારે જે ભેખધારીઓ છે તે પણ એમની પ્રવૃત્તિ છોડતા નથી. તે સર્વે ભેગા થઈને વિચાર કરે છે કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના જે સંતો ફરે છે તેમાંથી જે મોટા મોટા છે તેમને આપણે મારીએ, નાનાને મારવામાં કાંઈ માલ નથી, પરંતુ જે મોટા મોટા એમના સંતો છે, જે ખરેખરા સત્સંગના સ્તંભ સમા સંતો છે, જે સત્સંગના અધિકારી સંતો છે, તેમને આપણે જો મારી નાખીએ તો આપણને ઘણું સુખ થશે. ભેખધારીઓ પરસ્પર એવી વાત કરે છે કે જેમ વૃક્ષ હોય તેને મૂળમાંથી જ જો આપણે કાપી નાખીએ તો એના ફળ, પાંદડા, દાડખીઓ ઇત્યાદિકની કોઈ ચિંતા કરવી પડે નહીં. માટે જેમનું સત્સંગમાં મૂળ જેવું ઊંડું દ્રઢાવ છે, જેવો જે અતિશય સત્સંગમાં જોડાયેલા છે, એવા મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિક જે મોટા મોટા સંતો છે તેમને આપણે પ્રથમ મારવા જોઈએ. માટે સૌ ભેગા થઈને વિચાર કરે છે કે મોટાને મારવામાં જ માલ છે, અને આ કારણથી જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે મોટાઈમાં જો માલ હોય, ગાદીમાં સત્તામાં જો માલ હોય, તો એ તો કેવળ રઘુવીરજી મહારાજને પૂછું. સ્વામી જાણતા કે મોટા થવામાં કાંઈ માલ જ નથી, પરંતુ આ જીવને મોટા થવાના જે મનસૂબા છે એ કોઈ દિવસ ટળતા પણ નથી, અને જે ખરેખરા મોટા હોય છે તેમની પર કેવું કષ્ટ પડે છે, તેમને કેવું સહન કરવું પડે છે, તેની વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. મોર્યથી એનો આણીએ અંત, તો સૌ થાય આપણે ન ચિંત, પછી અમ દાવાદને માય, સ્વામી મુક્તાનંદ હતા ત્યાય, તેને આપીયુ હડા હડ વિષ, પાપીએ પર સાદીને મીશ, તિયા શ્રી હરિએ કરી સહાય, પ્રસાદીન મેલી મુખ માય. હવે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જે સત્સંગની માં હતા, તેવા સદગુરુ મુક્તાનંદ સ્વામી ભગવાનની આજ્ઞાએ કરીને પોતાની સાથે 50-60 જેટલા સંતો લઈને અમદાવાદ પ્રાંતમાં વિચરણ કરવા માટે નીકળ્યા છે, અને જ્યાં સ્વામી અમદાવાદ
માં વિચરણ કરે છે. ત્યાંના જે વાસીઓ છે તેમને ભગવાનની ઓળખાણ કરાવે છે. તેમને વાત કરીને એમનો મોક્ષ કઈ રીતે થાય, એ જગતના બંધનમાંથી કઈ રીતે છૂટે એવા પ્રયાસ સ્વામી એ 50-60 જેટલા નાના નાના સંતો જોડે રહીને સ્વામી એવી રીતનો પ્રવૃત્તિ કરે છે ભગવાનની આજ્ઞા કરીને. ત્યારે તે દ્વેષીઓ હતા, તે પ્રાંતના જે દ્વેષીઓ છે તે સર્વે ભેગા થઈને વિચાર કરે છે કે આપણે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનું મૃત્યુ કઈ રીતે થાય તેવી રીતનો કંઈક વિચાર કરવો જોઈએ. માટે એમને પોતાની કંઈક સાજીશ રચી છે. સ્વામીને મારવા માટેની એક એમનો જે મનસૂબો હતો તે કેવી રીતે પૂર્ણ થાય તેમાં એ લોકો ક્રિયાશીલ થયા છે. અને એક દિવસ જ્યારે સ્વામી સર્વે સંતોને લઈને ગામમાં ભિક્ષા માંગવા માટે ગયા છે ત્યારે તે દ્વેષીઓએ સ્વામીને ભિક્ષામાં લાડુનો પ્રસાદ આપ્યો છે, મિષ્ટાનનો પ્રસાદ આપ્યો છે. અને એટલું જ નહીં પણ જે ભોજન આપ્યું છે તેમાં એ લોકોએ ઝેર મિશ્રિત કર્યું છે. એમને તો સ્વામીને મારવાનો મનસૂબો જ હતો, માટે સારું આપીને પણ એમાં ઝેર આપ્યું છે. આ જ ફેર છે જગતના જીવમાં અને ભગવાનના સાધુમાં. જગતનો જીવ લાડુ આપશે છતાં પણ એમાં ઝેર નાખીને આપશે, અને ભગવાનના જે સંત છે તે તમને કડવી ઔષધિ જમાડશે છતાં પણ એમાંથી જીવનું સારું કઈ રીતે થાય એ જ એમનું એક ચિંતવન રહેશે. પરંતુ આ જગતના જીવો છે તે સરે સ્વામીને મારવાનો મનસૂબો કરે છે, માટે એવી રીતનું ઝેર મિશ્રિત અન્ન જ્યાં સ્વામીને આપ્યું છે ત્યાં સ્વામી સર્વે ભોજન લઈને ભગવાનની ઈચ્છા કરીને એમને પ્રસાદ પ્રાપ્ત થયો છે એવું માણીને સ્વામી તો પાછા પોતાનો જ્યાં ઉતારો હતો ત્યાં પાછા આવ્યા છે. અને સર્વે સંતો પંક્તિ થઈ છે, સર્વે જમવા તૈયાર થાય છે. ત્યાં તો સ્વામીના હૃદયમાં ભગવાન શ્રીહરિએ જાણે સ્વયં પ્રવેશ કર્યો હોય તેમ મહારાજ પ્રવેશ કરીને સ્વામીને ત્યાં એ અન્ન ન જમવાની પ્રેરણા કરે છે. મહારાજ અંતર્યામી રૂપે સ્વામીને જણાવી દે છે કે આ અન્નમાં ઝેર છે, માટે તમે સર્વે સંતો આ ના જમશો. અને સ્વામી અને સંતો જ્યાં મોઢામાં મૂકવા જાય છે ત્યાં સ્વામીએ સર્વેને રોક્યા છે અને અન્ન લેવા દીધું નથી કે તમે જો આ અન્ન જમશો તો તમારા પ્રાણ જશે, માટે સર્વે આ અન્ન નથી જમવાનું. અને અન્ય હરિલીલા કલ્પતરો ઇત્યાદિ ગ્રંથો પરથી એવું પણ જાણવા મળે છે કે સ્વામીને એવી જ્યારે જાણ થઈ છે કે આ ઝેરવાળું અન્ન છે ત્યારે સ્વામીએ સંતોને આજ્ઞા કરી છે કે ભૂમિમાં ખાડો કરો અને ખાડામાં અન્ન સર્વે સમાવી દો, જેથી કરીને આ અન્ન અહીંયા આપણે ફેંકી દઈશું તો કોઈ જીવ પ્રાણી માત્ર કીડી જેવો જીવ હોય તે પણ જો જમશે તો એના પ્રાણ જશે. માટે આ જે ઝેર મિશ્રિત અન્ન છે, ઝેરીલું જન અન્ન છે, તેને પૃથ્વીમાં દાટી દો. એ જ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનું માતૃત્વ છે. કે એટલું જ નથી કે એમને સત્સંગ પ્રત્યેનું માતૃત્વ છે કે સત્સંગના જે જીવો છે એમનું જ કેવી રીતે સંભાળ રાખવી એવો મુક્તાનંદ સ્વામીને વિચાર નહોતો, પરંતુ એમના હૃદયની વિશાળતા એવી હતી કે કોઈ પણ પૃથ્વીનો જીવ હોય તેનું કોઈ રીતે ખરાબ થવું ન જોઈએ. અને એ જ મહારાજના સંતોની વિલક્ષણતા છે કે હૃદયનો એમના હૃદયમાં એવી કરુણા છે, એવી જીવ જીવ પ્રત્યેનો પ્રેમ છે કે કોઈ પણ જીવને કોઈ રીતે હાનિ ન થાય તેવો જ એમનો સદૈવ પ્રયાસ રહેતો હોય છે. છતાં પણ જે જગતના જીવ છે તે વાતને સમજી નથી શકતા. અને દ્વેષીઓ જ્યાં ગુપ્તવાસમાં રહીને જોવે છે કે અમારો જે આ સર્વે પ્રયાસ હતો તે નિષ્ફળ ગયો છે, સંતોએ લાડુ નથી જમ્યા, સંતો આ ઝેરવાળું આપણે જે અન્ન આપ્યું છે એ નથી સ્વીકાર્યું, ત્યારે દ્વેષીઓ પાછા બળી મર્યા છે અને બીજો ઉપાય કરે છે. હવે એમનો બીજો ઉપાય એવો હતો કે સ્વામી અને સંતો જ્યારે બીજે દિવસ ગામમાં ભિક્ષા માંગવા માટે ગયા છે ત્યારે તે શું કરે છે તે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પર્ણ ચંદન માં હતો મૃત તે તો ચરચિયો અંગ માતરત અતિયા કરો ઝેર છે જે હ સ્પર્શે રહે નહીં કેનો દેહ તે તો ચરચ્યો મુક્તાનંદ તને તિયા સહાય કરી ભગવને મુક્તાનંદને નયાવ્યો યાલ
गई चर्चा नारानी कर खाल। સ્વામી જ્યાં ફરીથી ગામમાં બીજે દિવસે ભિક્ષા માંગવા માટે ગયા છે સર્વે સંતોને લઈને, ત્યારે તે દ્વેષીઓ પાછા સ્વામીને જોઈને સંતોને જોઈને મનમાં જાણે હરખાતા હોય એવું દંભભર્યું આચરણ કરે છે અને સ્વામીને એમ કહે છે કે તમારા જેવા પવિત્ર સંતો અમારા ગામમાં પધાર્યા માટે અમે ધન્ય છે અને તમારા પૂજા કરવાનું એકબીજાનું પૂજન કરજો। એવી રીતે દ્વેષીઓએ સ્વામીને અને સંતોને ચંદન આપ્યું છે, પરંતુ તે ચંદન ચોક્કસ શીતળતાના ભાવને પ્રદર્શિત તો કરતું જ હતું, ચંદનમાં શીતળતા હોય જ છે, પરંતુ આ દ્વેષીઓએ જે ચંદન આપ્યું છે તેમાં એવું ઝેર મિશ્રિત કર્યું છે કે હડાહડ ઝેર છે અને કેવળ અડવાથી ચામડીની ચામડી ઉખડી જાય એવું ઝેર છે અને તેને ચર્ચો તો તમારા પ્રાણ લઈ લે એવું અત્યંત ભયાનક ઝેર એમાં મિશ્રિત કરીને ચંદન આપ્યું છે। અને પાછા ઉપરથી એવું કહે છે કે અમારી ભાવના છે, અમારે હૃદયની ઘણી ઈચ્છા છે, માટે આ ઝેરને તમે સ્વીકારો। અને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, જેમનો કેવળ એટલો જ આશય છે કે જીવનું કલ્યાણ થાય, તેમણે એ ચંદનને સ્વીકાર્યું છે। મુક્તાનંદ સ્વામીને ડોશીએ પોતું માર્યું તો એમ સ્વામીએ એની વાટ કરીને ભગવાનની આરતી ઉતારી કે આ ડોશીના જીવનું સારું થાય। એવો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, જેમની સાધુતા એમના પડે પડે જેમની સાધુતા નિસરે છે, જેમ કોઈ અતિશય રસભરી કેરી હોય તેને તમે સહેજ દબાવો તેમાંથી રસ નિસરે છે, રસ એમાંથી નીપજે છે, એ નીકળે છે, એમાં કોઈ વાતનો સંદેહ નથી અને સૌ એને જોઈને એવું જ કહેતા કે આ તો રસ ભરેલી કેરી છે, માટે આને બહુ દબાવશો નહીં, એમાંથી એને જો દબાવશો તો એનો રસ નિસરશે। તેમ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ સાધુતાની મૂર્તિ સમાવતા એમના અંગે અંગમાં એમના કણે કણમાં સ્વામીના રૂવાડે રૂવાડે સાધુતા વહેતી, સાધુતા દેખાઈ જતી, માટે સ્વામી પોતાની સાધુતા એ કરીને આ દ્વેષીઓની સર્વે વાતને જાણે છે। સ્વામી તો અંતર્યામી છે, ભગવાનને ભજીને એવા સામર્થ્યને પામે છે, ભગવાને સ્વયં એમને એવો ઐશ્વર્ય આપ્યું છે। સાધુતા એ કરીને લઈને એમના મનમાં ભાવના કે મુક્તાનંદ સ્વામી આપણા સૌમાં મોટેરા છે, માટે એમનું અર્ચન સૌ પ્રથમ કરવું જોઈએ, એવી રીતનો વિચાર કરીને વૈષ્ણવાનંદ સ્વામી જ્યાં મુક્તાનંદ સ્વામીના ભાલમાં મુક્તાનંદ સ્વામીના કપાળમાં ચંદનની અર્ચા કરવા જાય છે, ત્યારે ચંદનમાં જે ઝેર હતું તે ઝેરને જ્યાં સ્વામીની આંગળીનો સ્પર્શ થાય છે, સ્વામીની આંગળીની ચામડી જ્યાં ઝેરને અડે છે અને ચર્ચવા જાય ત્યાં તો ચામડીની ચામડી ઉખડી જાય, અરે આંગળીની ચામડી ઉખડી જાય છે, અને તે ચંદન સ્વામીના કપાળમાં જ્યાં સ્પર્શ થયું ત્યાં સ્વામીનું કપાળ બળવા માંડ્યું છે, અને બળવા માંડ્યું છે એટલું જ નહીં પણ સ્વામી બેભાન થયા છે એવું પણ અન્ય ગ્રંથો થકી જાણવા માંડે છે। અને જ્યાં સ્વામી બેભાન થયા છે, વૈષ્ણવાનંદ સ્વામીને પીડા થઈ છે, ત્યાં જે ભક્તની પીડાને સહન નથી કરી શકતા એવા શ્રીજી મહારાજ, એવા ભગવાન સ્વામિનારાયણ ત્યાં દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા છે અને મુક્તાનંદ સ્વામીના હાથે માથે હાથ ફેરવે છે અને મુક્તાનંદ સ્વામીને પાછા ઊભા કર્યા છે મહારાજે, અને મુક્તાનંદ સ્વામી જ્યાં ઊભા થયા ત્યાં મહારાજે એમને સર્વે વાત જણાવી છે કે આ દ્વેષીઓએ જે તમને ચંદન આપ્યું તે ચંદન ઝેર મિશ્રિત છે, એમાં ઝેર છે, એવું ઝેર છે કે એને કોઈ ચર્ચે તો એના પણ પ્રાણ હરી લે, પરંતુ મારે તમારી રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે, માટે હું તમને અત્યારે જેટલું કહું એટલું જ તમે કરો। અને ત્યાં મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમે અત્યારે આ પાણીથી તમારું કપાળ ધોઈ નાખો, અને વૈષ્ણવાનંદ સ્વામીને પણ મહારાજ પોતાની આંગળી પર જે ચંદન હતું તે ધોળાઈ દે છે। એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે જે અતિ આકરું ઝેર હતું જેને સ્પર્શ કરવાથી જનનો દેહ ન રહે તરત મૃત્યુ પામે, એવું જે આકરું ઝેર છે તે મુક્તાનંદ સ્વામીને ભાલમાં ચર્ચ્યું છે, છતાં પણ ત્યાં ભગવાને આવીને સહાય કરી છે અને મુક્તાનંદ સ્વામીને જે ઝેરની જે ઝેરથી પરિણામ આવવું જોઈએ તે મુક્તાનંદ સ્વામી પર પરિણામ નથી આવ્યું। અને એવું જ્યારે થયું ત્યારે જે દ્વેષીઓ છે આજુબાજુમાં ઊભેલા જે જીવો છે તેમના મનમાં શું વિચાર થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે। જેને નજર ભરી જોયું એ જ તેનો ક્ષીણ થયું નેણ તેજ, એવો હડા હડ
વિષ ભારી તેથી મુક્તને લીધાયો ગારી. એ ચંદન કેટલો આકરો હતો કે જેનો સ્પર્શ કરે એનું જ કેવલ મૃત્યુ આવે એવું નહીં, પરંતુ એ ચંદનને આજુબાજુમાં ઊભેલા જે સંતો હતા, આજુબાજુમાં ઊભેલા જે વ્યક્તિઓ હતા, તેમણે એ ચંદન સામું માંડીને દ્રષ્ટિએ કરીને ચંદનને જોયું છે, તેમની આંખો બળવા માંડી છે. એમના આંખોમાંથી તેજ જાણે ઓછો થઈ ગયો એવું એમને પ્રતીત થવા માંડ્યું છે. માટે કરી સાર મુક ગયા સુરત શહેરમાં સંત, અતિ ત્યાગી ધન ત્રિયાતણ જ્ઞાની ધ્યાની ને ભજની ગણા, મુમુક્ષુ ને મેડવે મહારાજ, આપે ઉપદેશ કરે કાજ, બીજે ભેખે ભર્યો સારો શહેર, જેને ધર્મ દયા નહી મહેર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતની મહારાજે જ્યાં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની રક્ષા કરી છે, ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે બીજી શું ઘટના બને છે તે હું અહીંયા લખું છું. મુક્તાનંદ સ્વામી મોટી મંડળી બાંધીને સુરત શહેરમાં હવે સ્વામી વિચરણ કરવા માટે ગયા છે, અને સુરત શહેરમાં વિચરણ કરતા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી અને તે સંતો તે કેવા હતા તે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સ્ત્રી ધનના અતિશય પાકા ત્યાગી, કોઈ રીતે સ્ત્રીના સંસર્ગમાં આવે નહીં, કોઈ રીતે પોતાનું કરીને ધન રાખે નહીં, તેવા તે પવિત્ર સંતો હતા. અને એ કેવા હતા તો સ્વામી અહીંયા લખે છે કે જ્ઞાનીઓ હતા, ધ્યાનીઓ હતા અને ભગવાનના ભજનમાં મસ્ત રહેનારા એ સંતો હતા. આ લોકના જે જીવ હોય છે, આ જગતમાં રહેનારા જે જીવ હોય છે, તેમના નામ પાછળ ઘણા બધા પ્રકારના વિશેષણો લખાતા હોય છે કે અમુક પ્રકારના વિશેષણ, જેમ કે આ વ્યક્તિ છે એને PhD કર્યું છે, એને MBA કર્યું છે, એને BA કર્યું છે, MA કર્યું છે, MSc કર્યું છે, એવી રીતની અનંત પ્રકારની ડિગ્રીઓ પ્રાપ્ત કરીને જગતના જીવ પાછળ અનંત પ્રકારના વિશેષણો જોડાતા હોય છે. પરંતુ ભગવાનના જે ભક્ત છે, ભગવાનના ખરેખરા સંત છે, તેમના નામ પાછળ કેવી પ્રકારનું વિશેષણ હોય તો જે સંત શોભે તે અહીંયા સ્વામી લખે છે કે સંત ગમે તેટલી આ લોકમાં કીર્તિ મેળવે, ગમે તેટલું આ લોકમાં એને પ્રતિભા પ્રાપ્ત થાય, એ ગમે તેટલી ઊંચાઈને પામે, વિદ્યાને પ્રાપ્ત કરે, એના પાછળ આ લૌકિક જીવોની જેમ ગમે તેટલા વિશેષણો કેમ ન ઉમેરાય. ભગવાનને મોટાની ઈચ્છાએ કરીને એના નામ પાછળ આવી રીતનું ગમે તેટલી ઉપાધિઓ ઉમેરાય, છતાં પણ એ ભગવાનનો સંત છે, ભગવાનનો અતિશય પ્યારો એક જીવ છે, અને એ મુમુક્ષુ છે, મોક્ષના માર્ગે દોડેલો એ જીવ છે. માટે એની ખરેખર શું વિશેષણતા, એની શું વિશિષ્ટતા છે તે અહીંયા સ્વામી વર્ણવે છે કે એ ભગવાનના આત્મા અને પરમાત્માના જ્ઞાનવાળો હોવો જોઈએ. એના હૃદયને વિશે આત્મા પરમાત્માનું દ્રઢ જ્ઞાન હોવું જોઈએ. એટલું જ નહીં પણ ધ્યાની હોવો જોઈએ, ભગવાનના મૂર્તિના ધ્યાન પરાયણ એનું જીવન જીવનારો હોવો જોઈએ. એની ક્રિયાએ એને કેવળ એટલું જ અનુસંધાન રહેવું જોઈએ કે મારે ભગવાનનું ધ્યાન કરવાનું છે, ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય આ લોકમાં માલ નથી, એવી રીતનું અનુસંધાન એ સંતને હોવું જોઈએ. એટલું જ નહીં પણ એ ભગવાનના ભજનમાં મસ્ત રહેનારો હોય, ગમે તેટલી આ લોકમાં એને ક્રિયા કરવી પડે, ગમે તેટલી આજ્ઞા કરીને પ્રવૃત્તિ કરવી પડતી હોય, ગમે તેટલું એને ભણવું પડતું હોય, છતાં પણ એનું મુખ્ય લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે મારે ભગવાનનું ભજન કરવાનું છે, અને એ ભજને કરીને જ આ લોકની કોઈ પદ પ્રતિષ્ઠા, આ લોકમાં કોઈ મોટું કાર્ય એ કરીને ભગવાનનો રાજીપો નથી ઈચ્છતો, પરંતુ ભગવાનના ભજને કરીને રાજીપો ઈચ્છે છે. અને જ્યાં સુધી મોટા પુરુષ અથવા તો સામેવાળા જીવના હૃદયમાં એ કોઈપણ સંત પ્રત્યે આવી રીતની વિશિષ્ટતા પ્રતીત નથી થતી, ત્યાં સુધી એ જીવ બીજાને સુખ આપનારો નથી થતો, એટલું જ નહીં પણ એ પોતે પણ સુખ્યો નથી થતો. માટે ખરેખર ભગવાનના માર્ગે જ્યારે
ચાલ્યા જ હોઈએ ત્યારે સુખી થવાનો ઉપાય તો એ જ છે કે આવી રીતના વિશેષણો મેળવવા પાછળ મહેનત કરવાની છે. આવી રીતની વિશિષ્ટતા પોતાના જીવનમાં આવે તે માટેની મહેનત કરવાની છે. સ્ત્રીધનનો ત્યાગ દ્રઢપણે રાખવો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું ધ્યાન, ભગવાનનું ભજન ઇત્યાદિ કરવામાં જ ખરેખરો માલ છે તે આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોએ કરીને જણાઈ આવે છે. અને તે સંતો ગામોગામ વિચરણ તો કરે છે, પરંતુ ત્યાં ગામોગામ જઈને તે કેવી રીતની ક્રિયા કરે છે તે સ્વામી લખે છે કે ગામમાં જે જે મુમુક્ષુ જીવો છે તેમને ભગવાન મેળવે છે, એમને ભગવાન ઓળખે છે. એ સંતને, એ ભગવાનના ખરેખરા જે સંત છે તેમને જીવોને પોતામાં જોડવાનો કોઈ રીતની તાન નથી. એ ભગવાનમાં એ જીવ કેવી રીતે જોડાય, ભગવાનનું સ્વરૂપ એને કેવી રીતે ઓળખાય, ભગવાનના અક્ષરધામને એ ક્યારે પામે, તેવી રીતનો જે સંતોનો પ્રયાસ હોય છે અને એવી રીતનો જે ઉપદેશ આપે છે અને એવું નિસ્વાર્થપણે જ્યારે સત્સંગનું કાર્ય કરી રહ્યા છે ત્યારે પોતા થકી કોઈક સારું કાર્ય કરતો હોય છતાં પણ જે રિક્ષાડું હોય તે બળી મળતો હોય છે, એવી રીતે આ દ્વેષીઓ જે છે સુરત શહેરના રહેનારા જે ભેખધારીઓ છે, અન્ય માર્ગના અવલંબી જીવો છે, તે સંતોનું શુદ્ધ આચરણ જોઈને, સંતો પ્રત્યે પ્રજાનું ખેંચાણ જોઈને એ દ્વેષીઓ બળી મર્યા છે. અને બળી મર્યા છે ત્યારે એ શું કરે છે તે અહીંયા સ્વામી લખે છે. તેણે સાચા સંતને સાંભળી ભેખ ઉઠ્યા ઠામો ઠામ બળી, અતિ દ્વેષે વસાવ્યો વેર, આપ્યો ભિક્ષાની જોડી માજેર, ખાધું ષટ દશ સંતે મળી, જમતા વેત પડ્યા ભોયે ઢળી, મળ્યો કંઠ પડી જીભ ટોકી, નાડી સહુની ગઈ ઘર મૂકી. તે સંતો જ્યારે વિચરણ કરતા કરતા મુમુક્ષુઓને ભગવાન ઓળખાવે છે ત્યારે દ્વેષીઓ બળી મર્યા છે. માટે જે રીતે આ સંતોનો અંત આવે તેવી રીતનો એ લોકો, તેવી રીતની યોજના એમના મનમાં એ લોકો વિચારે છે અને ભગવાનના સંતોને કેવી રીતને પીડા થાય, કેવી રીતે એમના પર દુઃખ આવી પડે એવી જે વિચાર કરે છે. અને વિચાર કરતા કરતા સંતો જ્યાં ગામમાં ભિક્ષા માંગવા માટે જાય છે ત્યાં જેવી રીતે અમદાવાદ દેશમાં દ્વેષીઓએ સંતોને ઝેર મિશ્રિત અન્ન આપ્યું હતું, તેવી જ રીતે સુરત શહેરમાં પણ ભગવાનના સંતોને વિશે જેમને રાગ દ્વેષે એવા જે જન છે, એવા જે ભેખધારીઓ છે, તેમને સંતોને એવી રીતનું અન્ન આપ્યું છે. અને એવું અન્ન આપ્યું ત્યારે સંતોએ સ્વીકાર કર્યું છે અને સ્વીકાર કરીને સંતો પાછા ઉતારે આવીને ભગવાનની પ્રસાદી માનીને અન્ન જમે છે ત્યારે એ જે ઝેરવાળું અન્ન હતું તે સોળ જેટલા સંતોએ જ્યારે જમ્યું છે ત્યારે જમતા વેંત જ જમ્યું અને તરત જ ભૂમિ પર એ સંતો ઢળી પડ્યા છે, ભૂમિ પર ઢળી પડ્યા છે. એમના પ્રાણ કંઠ સુધી આવી ગયો છે, એમની જીહવા ટૂંકી પડી ગઈ છે, બોલવા જાય છે છતાં પણ બોલી નથી શકતા, અને દેહ છૂટશે ને ભગવાન હમણાં લઈ જશે એવી એમને પ્રતીતિ થવા માંડી છે. સર્વે સંતોની નાડીઓ તૂટવા માંડી છે. અને ભગવાન શ્રીહરિના જે સંતો હતા તે આ દ્વેષીઓની પ્રવૃત્તિને જાણતા એવા એ સંતો તો ભોળા હતા નહીં કે એમને પૂર્વે જે દ્વેષીઓએ આવું ઝેરવાળું અન્ન આપ્યું તો એમને ખબર ન હતી કે આ દ્વેષીઓ ફરી આવી રીતે ઝેરવાળું અન્ન આપશે, એવું એમને ખબર ન હોય એવી તો વાત બને જ નહીં. એ સંતો એટલા ભોળા તો નહોતા, છતાં પણ ભગવાનનું જ સર્વ કર્યું થાય છે એવું માનીને તે સંતો પ્રત્યે દ્વેષીઓ માર મારતા, આવી રીતનું અન્ન આપતા, ગમે તેટલી એમને ગાળો બોલતા, તિરસ્કાર કરતા, પથ્થરથી મારતા, છતાં પણ એ સંતોએ દ્વેષીઓનું સર્વ આચરણ સહન કરીને ભગવાનની ઈચ્છા માનીને ભગવાનનું ભજન કર્યા કરતા, ગામોગામ વિચરણ કર્યા કરતા, એવી એમની દયા હતી, એમના હૃદયને વિશે એવી કરુણા હતી. અને આજે જે કંઈ સત્સંગમાં સત્સંગનો ફેલાવ દેખાય છે
સત્સંગ અત્યારે જેવી રીતે વધી રહ્યો છે તે સર્વે નંદ સંતો એમની આવી રીતની એમને જે ભીડો સહન કર્યો છે, જે દુઃખ એમને સહન કર્યું છે તેનું જ પરિણામ આજે આ સત્સંગમાં દેખાય છે અને એટલે જ આજે સત્સંગમાં જાલો જયાલી છે. અને આપણા નંદ સંતોના તો એવા પણ પ્રસંગ છે કે જ્યારે ગામો ગામ વિચરણ કરતા ત્યારે શ્રીજી મહારાજની એવી આજ્ઞા હતી કે રસકસ વિનાનું અન્ન જમો. માટે આવી રીતનું અન્ન જ્યારે ગામના લોકો આપતા ત્યારે સંતો તે અન્નનો ઘોડા વાળતા અને ઘોડાને પાણીમાં જબોડતા અને જબોડે ત્યારે રસકસ તો સર્વે નીકળી જાય અન્ન થકી, અને એવું રસકસ વિનાનું અન્ન એ નંદ સંતો જમતા. અને જ્યારે જે નાના નાના પરમહંસો હતા તેમને જ્યારે ભૂખ લાગતી ત્યારે નદીના કિનારે જે લીલ બાજી હોય તે લીલને ચાટીને નાના નાના સંતોએ જીવન વિતાવ્યું છે. એમને ભૂખ લાગતી છતાં પણ મહારાજની આજ્ઞા ન હતી કે એવું રસકસવાળું અન્ન ન જમવું. માટે લીલમાં ખારાશ હોય તે ખારાશવાળું અન્ન પણ ભગવાનની આજ્ઞા થતાં એ લોકોએ તજી દીધું અને એ મનમાં એમ જ વિચાર કરતા કે અમારે તપે કરીને ભગવાનને રાજી કરવા છે. એવી રીતના પવિત્ર નિર્દોષ આચરણવાળા નંદ સંતો વિચરણ કરતા છતાં પણ દ્વેષીઓ એમનું જે દુષ્ટપનું હતું તે છોડતા નહીં, અને કેવી રીતે નંદ સંતો પ્રત્યે પીડા ઉપજે એવો જેમનું આચરણ રહેતું. અને એવું જ અહીંયા જ્યારે કંઈક કર્યું છે મુક્તાનંદ સ્વામી અને સંતોને ઝેર મિશ્રિત અન્ન આપ્યું છે અને તે ઝેર મિશ્રિત અન્ન એ નંદ સંતોએ સ્વીકાર્યું છે ત્યારે એમની કેવી દશા થઈ છે તે સ્વામીએ વર્ણવી કે પૃથ્વી પર ઢળી ગયા છે, એમાં પ્રાણ નીકળી જશે એવી એમની દશા થઈ છે. અને સંતો એવી જગ્યાએ ઉતારો કરતા મહારાજે કીધું કે જ્યાં વસ્તી ન હોય તેવી જગ્યાએ ઉતારો કરવો. માટે અત્યારે એમની જે આ દશા થઈ છે તે થકી એમને ઉગારવાવાળો પણ આજુબાજુમાં કોઈ નથી, કોઈ એમની રક્ષા કરનારો પણ નથી. અને તે સમયમાં મહારાજ એમની કેવી રીતની રક્ષા કરે છે તે અહીંયા સ્વામી લખે છે. તે હસ મે આવ્યા મહારાજ વિષજનનો વાડવા કાજ આપ્યા લૌકિક દર્શન નિરખી જન થયા છે મગન હતું વિષનું દુખય પાર નાથ નિરખી ન રહ્યો લગાર એમ યોગારિયા નિજ જન આપી પરચો એહ ભગવન. મહારાજને ધ્યાન થઈ કે પોતાના પ્યારા એવા જે સંતો એમની પર આવી રીતની આપત્તિ આવી પડી છે ત્યારે મહારાજ સ્વયં પ્રગટ થઈને સંતોની રક્ષા કરવા માટે દોડ્યા છે અને તે સંતોને પાછા જેવા ત્યાં પૃથ્વી પર ઢળી પડ્યા છે ત્યાં પ્રગટ થઈને મહારાજે એમને દિવ્ય દર્શન આપ્યા છે. અને સંતો આવા કષ્ટમાં છે, આવો દુઃખ એમના શરીરમાં ઉપજ્યું છે, છતાં પણ મહારાજના દર્શન માત્ર કરીને એમના હૃદયમાં શાંતિ થઈ ગઈ છે. એમની જે સર્વે દુઃખની પીડા હતી તે વિસરાઈ ગઈ છે, વિસ્મૃત થઈ ગઈ છે. અને ભગવાનના દર્શને કરીને જે વિષનો પ્રભાવ હતો, ઝેરનો જે પ્રભાવ હતો તે સર્વે જાણે ટળી ગયો છે. એવી રીતના ભગવાનના દિવ્ય દર્શન, અલૌકિક દર્શન જ્યાં સંતોને થયા છે ત્યારે સર્વે સંતોના અંતરમાં હરખ નથી માતો. અને એવી રીતે દર્શન આપીને મહારાજે વિષનો જે પ્રભાવ હતો, ઝેરનો જે પ્રભાવ હતો તે થકી સંતોની રક્ષા કરી છે. અને એવી રીતનો અલૌકિક પરચો મહારાજે પોતાના સંતોને આપીને એમને કષ્ટ થકી ઉગાર્યા છે. એવી રીતે 135માં પ્રકરણમાં 18 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. હવે આગળ મુક્તાનંદ સ્વામી અને સંતો વિચરણ કરે છે, એમની મહારાજ કઈ રીતની રક્ષા કરે છે તેની કથા આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. ઘનશ્યામ મહારાજની જય.